ગયા લેક્ચરમાં જોયું હતું કે આ બંધારણની અંદર બેઝિક સ્ટ્રક્ચર એટલે કે મૂળભૂત ઢાંચું શું છે, મૂળભૂત સંરચના શું છે, અને આપણે એ જોયેલું હતું કે સુપ્રીમ કોર્ટ અને પાર્લામેન્ટ સંસદની વચ્ચે લપ ચાલતી હતી. બંને પોતપોતાની વચ્ચે પાવર સર્વોપરી થઈ શકે, સત્તા મેળવવા માટે લડાઈ લડી રહ્યા હતા. એક રીતનું યુદ્ધ જેવો માહોલ થઈ ગયેલો હતો, એક ગેમ ચાલુ હતી, અને એમાં પછી લાસ્ટમાં સુપ્રીમ કોર્ટ જે છે એની જીત થઈ, અથવા તો એવું કહી શકાય કે બંધારણની જીત થઈ, બંધારણની જીત થઈ ગઈ. કેમ? કારણ કે સુપ્રીમ કોર્ટે કેશવાનંદ ભારતી કેસની અંદર એવું કહી દીધું કે પાર્લામેન્ટ એટલે કે સંસદ બંધારણમાં કોઈ પણ પ્રકારનો સુધારો કરી શકશે, પરંતુ એવો સુધારો નહીં કરી શકે કે જે બંધારણના બેઝિક સ્ટ્રક્ચર, મૂળભૂત સંરચના, મૂળભૂત ઢાંચું એનું તે ઉલ્લંઘન કરી નાખે. બરાબર, આવું કહી દીધું. તો પછી આપણે એ જોયું હતું કે બેઝિક સ્ટ્રક્ચર શું છે. આપણે ખાલી એવી વાત કરી હતી કે બેઝિક સ્ટ્રક્ચરની અંદર આટલી આટલી વસ્તુ થાય, પરંતુ આજે હવે આપણે ડિટેલમાં જોઈશું કે બેઝિક સ્ટ્રક્ચરમાં કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય. સુપ્રીમ કોર્ટે એવું કીધું કે બેઝિક સ્ટ્રક્ચર શું છે એ તો હું તમને કેસ બાય કેસ કહીશ, પરંતુ અત્યારે હું તમને કહી દઉં છું, આ 10-15 લિસ્ટ આપું છું, 10-15 વસ્તુઓનું લિસ્ટ આપું છું. આ લિસ્ટને શું ગણવાનું? બેઝિક સ્ટ્રક્ચર એટલે કે મૂળભૂત સંરચના, મૂળભૂત ઢાંચું ગણવાનું. તો આ લિસ્ટ કયું છે એ આપણે જોઈ લઈએ, અને એનું ઇવોલ્યુશન, એની ઉત્ક્રાંતિ કઈ રીતે થઈ, ધીમે ધીમે એ કઈ રીતે અસ્તિત્વમાં આવ્યું એ પણ આપણે જોઈએ. અમુક ક્વેશ્ચનની અંદર જે જ્યાં તમે ફસાતા હોય એ આપણે જોઈએ. પહેલાં પહેલું તો જો વિધાન એવું કહી દે, કેવું વિધાન કહી દે કે આ બેઝિક સ્ટ્રક્ચર મૂળભૂત સંરચના મૂળ બંધારણની અંદર જ હતું, તો વિધાન તાત્કાલિક પડી જાય ખોટું. કેમ? કારણ કે મૂળ બંધારણમાં એવી કંઈ વાત જ નથી કરેલી. મૂળ બંધારણની અંદર બેઝિક સ્ટ્રક્ચર નામનો કોન્સેપ્ટ હતો નહીં. આ જે બેઝિક સ્ટ્રક્ચર મૂળભૂત સંરચનાનો કોન્સેપ્ટ જે છે એ તો સુપ્રીમ કોર્ટના મગજની ઉપજ છે, સુપ્રીમ કોર્ટના દિમાગનું બ્રેઇન ચાઇલ્ડ છે. એવું કહી શકે કે સુપ્રીમ કોર્ટના મગજની અંદર આવો વિચાર આવેલો સુપ્રીમ કોર્ટની ઇન્વેન્શન છે, અને એ પણ ક્યારે? કેશવાનંદ ભારતી કેસની અંદર 1973 1973ની અંદર. બરાબર, હવે આપણે એ જોઈશું કે બેઝિક સ્ટ્રક્ચર મૂળભૂત સંરચનામાં કયા કયા લિસ્ટ કયું છે, મતલબ કે એ માળખું કયું છે એ જોઈએ આપણે. તો હવે જો અહીંયા તમે જોઈ શકો છો, એલિમેન્ટ ઓફ ધ બેઝિક સ્ટ્રક્ચર, ધ પ્રેઝન્ટ પોઝિશન ઇઝ ધેટ પાર્લામેન્ટ અંડર પાર્લામેન્ટ સંસદ જે છે 368નો ઉપયોગ કરી અને બંધારણનો કોઈ પણ ભાગ, એની પાર્ટ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન, બંધારણનો કોઈ પણ ભાગ જે છે એની અંદર સુધારો કરી શકે. ફંડામેન્ટલ રાઇટ મૂળભૂત અધિકાર મેં કરી શકે, ડીપીએસપી મેં કરી શકે, આમુખ મેં કરી શકે, જ્યાં મજા આવે ત્યાં કરી શકે, પરંતુ વિધાઉટ એફેક્ટિંગ ધ બેઝિક સ્ટ્રક્ચર, જે બંધારણનું મૂળભૂત ઢાંચું, મૂળભૂત સંરચના, બેઝિક સ્ટ્રક્ચર જે છે એમાં સુધારો કરી શકે નહીં. બરાબર, તો જો તમને કોઈ તમારો ફ્રેન્ડ અથવા બીજો કોઈ વ્યક્તિ પૂછે કે શું પાર્લામેન્ટ સંસદ જે છે મૂળભૂત અધિકારમાં એફઆરમાં સુધારો કરી શકે, તો કે હા કરી શકે, ડીપીએસપીમાં કરી શકે તો કે હા કરી શકે, પ્રિએમ્બલમાં કરી શકે તો કે હા કરી શકે, ગમે મહિને જ્યાં મજા આવે ત્યાં કરી શકે, જેટલા અનુચ્છેદ જે છે બધામાં કરી શકે, પરંતુ માત્ર અને માત્ર એવો સુધારો ન કરી શકે કે જેના કારણે બંધારણનું મૂળ ઢાંચું, મૂળ સંરચના, બેઝિક સ્ટ્રક્ચર જે છે એનું જ ઉલ્લંઘન થઈ જાય, એનું એવું કરી શકે નહીં. બરાબર, તો હવે સુપ્રીમ કોર્ટે જે કીધેલું હતું કે બેઝિક ફીચર કોને ગણવાના, આ નીચે બધે આપેલા છે, આ બધા તમને મોઢે યાદ હોવા જોઈએ, કારણ કે હમણાં જીપીએસસીની એક્ઝામ લેવાઈ એમાં ત્યાં ક્વેશ્ચન પૂછાઈ ગયો હતો કે નીચેનામાંથી કઈ કઈ વસ્તુ સુપ્રીમ કોર્ટના બંધારણના બેઝિક સ્ટ્રક્ચરમાં સમાવેશ થાય છે, બંધારણના બેઝિક સ્ટ્રક્ચરમાં, અને યુપીએસસીમાં પણ ઓલરેડી આ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. તો પહેલાં તો સુપ્રીમ કોર્ટે શું કીધું કે સુપ્રીમસી ઓફ ધ કોન્સ્ટિટ્યુશન, બંધારણની સર્વોચ્ચતા, ભારતની અંદર જો સૌથી સર્વોચ્ચ હોય, સૌથી ઊંચામાં ઊંચું કોઈ વ્યક્તિ હોય તો એ બંધારણ છે, બંધારણથી ઉપર કોઈ નથી, બંધારણથી ઉપર કોઈ જ નથી, ના સરકાર છે, ના સુપ્રીમ કોર્ટ છે, કે ના કોઈ બીજું વ્યક્તિ, ના ભગવાન, ના અલ્લાહ, ના ગોડ, ના ભગવદ્ ગીતા, કે ના બાઇબલ, કે ના કુરાન, કોઈ વસ્તુ નથી. ભારતની અંદર સર્વોચ્ચ લેવલની કોઈ વસ્તુ હોય તો એ બંધારણ છે, એટલે કે બંધારણ સર્વોચ્ચ ગણાશે, અને એ બેઝિક સ્ટ્રક્ચર રહેશે, હંમેશા એ શું રહેશે, બેઝિક સ્ટ્રક્ચર, મૂળભૂત સંરચના રહેશે. બીજું સોવરેન, સોવરેન એટલે કે સાર્વભૌમત્વ, ડેમોક્રેટિક એટલે કે લોકશાહી, રિપબ્લિકન, રિપબ્લિકન એટલે કે પ્રજાતાંત્રિક અથવા ગણતંત્ર, આ બધો સ્વભાવ જે છે ભારતીય બંધારણનો, ભારતીય રાજવ્યવસ્થાનો આ બધો સ્વભાવ છે, સોવરેન, ડેમોક્રેટિક અને રિપબ્લિક, આ બધું પણ બંધારણનો મૂળભૂત ભાગ છે, બેઝિક સ્ટ્રક્ચર છે. સોવરેન, ડેમોક્રેટિક અને રિપબ્લિક આ ત્રણેય મહાન શબ્દ છે, એ શબ્દની અંદર તે એક એક શબ્દ ઉપર લોકો પીએચડી કરી નાખે છે, તો ત્રણેય શબ્દના મતલબ તમને ખબર હોવા જોઈએ. જો ખબર નથી તો જઈ અને પ્રિએમ્બલ, આમુખનો લેક્ચર જોઈ લો, પહેલો જ લેક્ચર છે આમુખનો, એમાં તમને બધા ખબર પડી જશે. એટલે જો હવે તમે એ પણ સમજી શકો કે હવે પાર્લામેન્ટ, સંસદ જે છે એ ક્યારે બંધારણમાં એવો સુધારો ન કરી શકે કે આ સોવરેન શબ્દ કાઢી નાખે, ડેમોક્રેટિક શબ્દ કાઢી નાખે, કે રિપબ્લિકન શબ્દ કાઢી નાખે, અથવા તો ભારતના બંધારણની અંદર, ભારતની પોલિટી, ભારતની વ્યવસ્થાની અંદર સોવરેન, ડેમોક્રેટિક અને રિપબ્લિક શબ્દ અથવા એનું માળખું કાઢવાની કોશિશ કરી ન શકે. કેમ? કારણ કે એ તો બેઝિક સ્ટ્રક્ચર, મૂળભૂત સંરચના છે. જેમ કે આપણે વાત કરીએ કે રિપબ્લિકન, રિપબ્લિકનનો મતલબ શું થાય, રિપબ્લિકનનો મતલબ થાય પ્રજાસત્તાક અથવા ગણતંત્ર, અથવા શું થાય, ગણતંત્ર, ગણતંત્ર જે આપણે 26 જાન્યુઆરી ઉજવીએ છીએ, એનો મતલબ એવો થાય કે જે એ દેશનો જે સર્વોચ્ચ વડો હશે, સર્વોચ્ચ વડો એ હંમેશા ઇલેક્ટેડ હશે, એટલે કે ચૂંટાયેલો હશે, નોમિનેટેડ હશે નહીં. તો પછી હવે સંસદ ક્યારે એવો ભવિષ્યમાં સુધારો ન કરી શકે કે હવે આપણા જે આ રાષ્ટ્રપતિ જે છે એ વંશ પરંપરાગત બની જશે, અત્યારે રામનાથ કોવિંદ છે તો એ વંશ પરંપરાગત એવું કરી શકાય નહીં. કેમ ન કરી શકાય? કારણ કે અત્યારે કીધું રિપબ્લિકન, ગણતંત્ર એ તો શું છે, બેઝિક સ્ટ્રક્ચર છે, તો એમાં સુધારો ન કરી શકાય. પછી સેક્યુલર કેરેક્ટર ઓફ ધ કોન્સ્ટિટ્યુશન, બંધારણમાં આપણા બંધારણમાં લખેલું છે કે આપણે બિન સાંપ્રદાયિક છીએ. શું બિન સાંપ્રદાયિક? એટલે કે ભારત દેશનો કોઈ ઓફિશિયલ ધર્મ નથી, ભારતની અંદર અલગ અલગ ધર્મવાળા લોકો રહી શકે છે, પરંતુ દેશનો કોઈ ધર્મ નથી, દેશ તો કેવો છે, સેક્યુલર એટલે કે બિન સાંપ્રદાયિક છે.
તો ભવિષ્યમાં કોઈ સરકાર આવી અને બંધારણમાં એવો સુધારો ન કરી શકે કે હવે તો ભારત જે છે સેક્યુલર નહીં રહે, ભારત તો હવે હિન્દુ ધર્મ બનવાનો છે અથવા ઇસ્લામ ધર્મ બનવાનો છે અથવા પારસી ધર્મ બનવાનો છે, બૌદ્ધ ધર્મ, એવું ક્યારેય કરી શકાય નહીં. ભારત હંમેશા સેક્યુલર રહેવો જોઈએ. કેમ? કારણ કે સેક્યુલર શું છે એ ભારતના બંધારણનું બેઝિક સ્ટ્રક્ચર છે. એટલે પછી બીજી વાત કરીએ તો કે લેજિસ્લેચર, એક્ઝિક્યુટિવ અને જ્યુડિશરી, ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર, આ ત્રણેયની વચ્ચે સેપરેશન ઓફ પાવર, સત્તાનું વિભાજન થયેલું હોવું જોઈએ. ત્રણેયની વચ્ચે સત્તાનું વ્યવસ્થિત વિભાજન થયેલું હોવું જોઈએ. લેજિસ્લેચર, એક્ઝિક્યુટિવ અને જ્યુડિશરી શું છે એ તમને ડિટેલમાં ખબર હોવી જોઈએ. એની માટે મેં એક અલગ વિડીયો બનાવેલો છે, એ પણ તમે જોઈ શકો છો. આગળ વાત કરીએ બંધારણનું જે ફેડરલ કેરેક્ટર એટલે કે સમવાય તંત્ર પ્રકારનું જે વ્યવસ્થા જે છે એ પણ ક્યારેય ફેરવી શકાય નહીં. એટલે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને પેરેલલ, બંને સમાંતર ચાલશે, બંને એક સાથે ચાલશે. પછી એવું ન કહી શકાય બંધારણની અંદર પાર્લામેન્ટ, સંસદ અથવા સરકાર એવો સુધારો ન કરી નાખે કે હવે રાજ્ય સરકાર જેવું અસ્તિત્વમાં જ નહીં રહે, હવે સર્વશક્તિશાળી, સર્વશક્તિમાન જે છે એ પાર્લામેન્ટ, સંસદ જ બની જશે, રાજ્ય રહેશે જ નહીં, એવું કરી શકાય નહીં. કેમ? કારણ કે ફેડરલ સમવાય તંત્ર જે છે એ પણ ભાગ છે બેઝિક સ્ટ્રક્ચરનો. પછી યુનિટી એન્ડ ઇન્ટિગ્રિટી ઓફ નેશન, ભારતના દેશની યુનિટી, એકતા અને અખંડિતતા, એ પણ બેઝિક સ્ટ્રક્ચર છે. પછી વેલફેર સ્ટેટ, કલ્યાણકારી રાજ્ય બનાવવાનું છે અને સામાજિક અને આર્થિક ન્યાય અપાવવાનો છે, સોશિયલ અને ઇકોનોમિક જસ્ટિસ જે ડીપીએસપીમાં આપેલું છે, તો આ પણ એક રીતે શું છે, આ પણ એક રીતે બેઝિક સ્ટ્રક્ચર છે. જ્યુડિશિયલ રિવ્યૂ એટલે કે ન્યાયિક સમીક્ષા જે અનુચ્છેદ 13માં આપેલી છે, તો એ પણ બેઝિક સ્ટ્રક્ચર છે. પછી ફ્રીડમ એન્ડ ડિગ્નિટી ઓફ ઇન્ડિવિડ્યુઅલ, જે તે વ્યક્તિ, દરેકે દરેક વ્યક્તિની ફ્રીડમ, સ્વતંત્રતા અને ડિગ્નિટી, મહાનતા, એ પણ શું છે, એ પણ આ બેઝિક સ્ટ્રક્ચર છે. પછી પાર્લામેન્ટરી સિસ્ટમ, સંસદીય પ્રકારની વ્યવસ્થા આ પણ શું છે, આ પણ એક રીતનું બેઝિક સ્ટ્રક્ચર છે. તો અહીંયા તમારે સમજવાનું છે શું, ઘણી બધી વાર એવો ક્વેશ્ચન ઉદ્ભવતો હોય છે અને ઘણા બધા વિરોધ પક્ષની અંદર ને પોલિટિક્સની અંદર પણ આવું જોવા મળતું હોય છે કે હવે સમય આવી ગયો છે કે ભારતે સંસદીય પ્રકારની વ્યવસ્થાને ત્યાગ કરી દેવો જોઈએ, સંસદીય પ્રકારની, અને પ્રેસિડેન્શિયલ ફોર્મ એટલે કે રાષ્ટ્રપતિવાળી પ્રક્રિયા જે છે એનું પાલન કરવું જોઈએ. પરંતુ અહીંયા તમે સમજી શકો છો કે એ એટલું સરળ છે નહીં. કેમ? કારણ કે પાર્લામેન્ટરી સિસ્ટમ તો આપણું બેઝિક સ્ટ્રક્ચર છે. પાર્લામેન્ટરી સિસ્ટમ કેવું છે, એ બેઝિક સ્ટ્રક્ચર એટલે કે મૂળભૂત સંરચનાનો ભાગ છે, તો એની અંદર ફેરફાર કરી શકાય નહીં. કેમ? કારણ કે સુપ્રીમ કોર્ટે કહી દીધું કે જ્યાં ફેરફાર કરવો અહીંયા કરી નાખજો, પરંતુ બેઝિક સ્ટ્રક્ચરમાં ફેરફાર ન કરતા, બરાબર? તો પાર્લામેન્ટરી સિસ્ટમ જે છે, સંસદીય પ્રકારની વ્યવસ્થા, એ આપણા બંધારણનું બેઝિક સ્ટ્રક્ચર, મૂળભૂત સંરચના છે. પછી રૂલ ઓફ લો, કાયદાનું શાસન, બધો નિયમ કાયદાનું જોવો જોઈએ, એ પણ શું છે, એ પણ બેઝિક સ્ટ્રક્ચર છે. હાર્મોનિયલ બેલેન્સ બિટવીન એફઆર એન્ડ ડીપીએસપી, ફંડામેન્ટલ રાઇટ, મૂળભૂત અધિકાર, અને ડીપીએસપી રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, એની વચ્ચે બેલેન્સ અને હાર્મોની એટલે કે સમતોલન જળવાઈ રહેવું જોઈએ. એવું નહીં કે એફઆરને તમે સર્વોચ્ચ બનાવી દો, એવું નહીં કે તમે ડીપીએસપીને સર્વોચ્ચ બનાવી દો, એવું થાય નહીં. બંનેની વચ્ચે બેલેન્સ, સમતોલન બનાવવાનું છે. પછી પ્રિન્સિપલ ઓફ ઇક્વાલિટી, ઇક્વાલિટી એટલે કે સમાનતા, પ્રિન્સિપલ એટલે સિદ્ધાંત, સમાનતાનો સિદ્ધાંત જે છે એને પણ જાળવી રાખવાનો છે, એનું પણ તમારે ઉલ્લંઘન કરવાનું નથી, એ પણ બેઝિક સ્ટ્રક્ચર છે. પછી ફ્રી એન્ડ ફેર ઇલેક્શન એટલે કે મફત અને નિષ્પક્ષ રીતે ચૂંટણી થવાઈ જોઈએ. એવું નહીં કે ચૂંટણી જ્યારે થતી હોય ત્યારે કોઈ વ્યક્તિ એવી લોભામણીને લલચાવણી જાહેરાત આપે અથવા ધર્મના નામે વોટ માંગે, આવું નહીં, આવું ચાલશે નહીં. નિષ્પક્ષ રીતે અને મફત રીતે ચૂંટણી થવી જોઈએ. કેમ? કારણ કે એ પણ બેઝિક સ્ટ્રક્ચરનો એક ભાગ છે. પછી ઇન્ડિપેન્ડન્સ ઓફ જ્યુડિશરી, ન્યાયતંત્ર હંમેશા સ્વતંત્ર રહેવું જોઈએ. એ સ્વતંત્ર નહીં રહે તો પણ ચાલશે નહીં, કારણ કે એ પણ બેઝિક સ્ટ્રક્ચર છે. અહીં તમને ખ્યાલ આવવો જોઈએ કે આ પોઈન્ટ તમે વાંચો તરત તમારા મગજની અંદર સ્પાર્ક થઈ જવો જોઈએ કે સંસદે એકવાર 99 નંબરનો CAA, કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ એક્ટ, બંધારણીય સુધારો કરવાની કોશિશ કરેલી હતી. 99 નંબરનો બંધારણીય સુધારો કયો હતો એ તમને ખબર હોય તો કે નેશનલ કમિશન ફોર જ્યુડિશિયલ અપોઇન્ટમેન્ટ, જેના અંતર્ગત સંસદે એવી કોશિશ કરેલી હતી કે એવું એક કમિશન બનાવવામાં આવશે કે જજની નિમણૂક કરશે, જે શું કરશે, જજની નિમણૂક કરશે, અને એમાં સરકારના માણસો હતા. ટૂંકમાં એવું કરવાની કોશિશ કરેલી હતી સરકારે કે સરકાર ખુદ હવે જજની નિમણૂક કરશે. તો સરકાર જજની નિમણૂક કરે તો જજ જે છે અથવા તો જ્યુડિશિયરી, ન્યાયતંત્ર, એ ઇન્ડિપેન્ડન્ટ, સ્વતંત્ર રહી શકતું નથી. એટલે પછી સુપ્રીમ કોર્ટે તાત્કાલિક રીતે આખે આખો 99 નંબરનો જે બંધારણીય સુધારો હતો એને જ રદ કરી નાખ્યો. એણે એમ કીધું, સુપ્રીમ કોર્ટે એવું કીધું, 99મો બંધારણીય સુધારા અંતર્ગત તમે જે આ NCJA, નેશનલ કમિશન ફોર જ્યુડિશિયલ અપોઇન્ટમેન્ટ બનાવેલું છે, આ બની જ ન શકે. કેમ? કારણ કે આ બેઝિક સ્ટ્રક્ચરની અંદર કીધેલું છે કે જ્યુડિશિયરી, ન્યાયતંત્ર હંમેશા સ્વતંત્ર હોવું જોઈએ, તો આ સુધારો ચાલશે નહીં, બરાબર? બાકી આપણે ડિટેલમાં 99મો સુધારો, જ્યારે સુધારા, બંધારણીય સુધારા કરશું ત્યારે હું ચલાવીશ. અત્યારે તો જેને ખબર હોય એને આ પોઈન્ટ રિલેટ કરી શકતા હશે. આગળ વાત કરીએ લિમિટેડ પાવર ઓફ પાર્લામેન્ટ ટુ અમેન્ડ કોન્સ્ટિટ્યુશન. સંસદ જે છે, સંસદ પાસે કોન્સ્ટિટ્યુશન, બંધારણને અમેન્ડ કરવા, સુધારો કરવા માટેનો પાવર જે છે લિમિટેડ છે. અનલિમિટેડ છે નહીં, અનલિમિટેડ, અમર્યાદિત નથી. માત્ર મર્યાદિત માત્રામાં તે એ બંધારણની અંદર સુધારો કરી શકે છે. આપણે જ્યારે આ આખી સ્ટોરી શરૂ કરી ત્યારે જ મેં તમને પહેલો જ સવાલ પૂછેલો હતો. શું પૂછેલો હતો? કે શું સંસદ બંધારણની અંદર સુધારો કરી શકે? એ વાત તો સાચી, પરંતુ એ બંધારણમાં સુધારા કરી શકે એની પાસે અનલિમિટેડ પાવર છે કે લિમિટેડ પાવર છે? તો સુપ્રીમ કોર્ટે કહી દીધું કે એ પાવર લિમિટેડ છે. ઓકાતમાં રહી, મર્યાદામાં રહીને સુધારો કરવાનો. એવું નહીં કે અનલિમિટેડ, રાતે સપનું આવ્યું અને સવારે એ ઉઠીને સુધારો કરી નાખ્યો, એવું ચાલે નહીં, બરાબર? એવું ન ચાલે. લિમિટેડ પાવર છે.
કેમ કારણ કે બેઝિક સ્ટ્રક્ચરમાં આપેલું છે પછી ઇફેક્ટિવ એક્સેસ ટુ જસ્ટિસ દરેક વ્યક્તિ જે છે એ ઇફેક્ટિવ રીતે જસ્ટિસને પ્રાપ્ત કરી શકતો હોવો જોઈએ જસ્ટિસને એક્સેસ કરી શકતો હોવો જોઈએ પછી પ્રિન્સિપલ ઓર એસેન્સ અંડરલાઈન ફંડામેન્ટલ રાઇટ ફંડામેન્ટલ રાઇટ એટલે કે મૂળભૂત અધિકારોના જે પ્રિન્સિપલ એનો જે સિદ્ધાંત છે એ જળવાઈ રહેવો જોઈએ કેમ કારણ કે એ પણ બેઝિક સ્ટ્રક્ચરનો એક ભાગ છે પછી સુપ્રીમ કોર્ટને જે અધિકાર આપેલા છે સુપ્રીમ કોર્ટને અનુચ્છેદ 32 અનુચ્છેદ 136 અનુચ્છેદ 141 અને અનુચ્છેદ 142 અંતર્ગત જે અધિકારો આપવામાં આવેલા છે એ બધે બધા મૂળભૂત બધા બેઝિક સ્ટ્રક્ચર એટલે કે શું મૂળભૂત સંરચનાનો ભાગ છે અનુચ્છેદ 32માં શું છે તો કે રાઇટ ટુ કોન્સ્ટિટ્યુશનલ રેમેડી એટલે કે બંધારણીય ઇલાજોનો અધિકાર એમાં શું લખેલું છે કે જો કોઈ વ્યક્તિનો એફઆર મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન થશે તો એ ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટમાં જઈ શકશે તો આ પણ છીનવી શકાય નહીં કેમ કારણ કે એ બેઝિક સ્ટ્રક્ચરનો ભાગ છે 146 141 અને 142 આ હકીકતમાં બધે બધા સુપ્રીમ કોર્ટને ન્યાય કરવા માટેની સત્તા આપે છે એની વાત કરે છે પછી આગળ જોઈએ તો પાવર ઓફ હાઈકોર્ટ અંડર 226 અને 227 તો 226 શું છે 226 પણ હાઈકોર્ટને રીટ બહાર પાડવાનો અધિકાર આપે છે 32 જેવો જ અધિકાર હાઈકોર્ટને ક્યાં મળેલો છે 226ની અંદર બરાબર તો આ અધિકાર પણ છીનવી શકાશે નહીં 226 અને 227 કેમ કારણ કે એ પણ એક રીતે બેઝિક સ્ટ્રક્ચરનો ભાગ છે બરાબર તો બેઝિક સ્ટ્રક્ચરમાં 20 વસ્તુ તમને ખ્યાલ હોવો જોઈએ હવે આપણે જોઈએ કે પરીક્ષામાં કેવા પ્રશ્ન પૂછાઈ શકે 2021ની જે જીપીએસસીની પ્રિલિમ્સ પરીક્ષા હતી એમાં આ ક્વેશ્ચન પૂછાઈ ગયો બરાબર કે નીચેનામાંથી કઈ વસ્તુ બેઝિક સ્ટ્રક્ચર ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન એનો ભાગ નથી ઇઝ નોટ અ પાર્ટ નીચે આમાંથી કઈ વસ્તુ જે છે એ બેઝિક સ્ટ્રક્ચરનો ભાગ નથી બરાબર પહેલું તો એમ કહે છે ઇફેક્ટિવ એક્સેસ ટુ જસ્ટિસ પછી યુનિટી એન્ડ ઇન્ટિગ્રિટી ઓફ નેશન તો કે લિમિટેડ પાવર ઓફ પાર્લામેન્ટ ટુ અમેન્ડ કોન્સ્ટિટ્યુશન એટલે કે સંસદ પાસે મર્યાદિત સત્તા છે બંધારણની અંદર સુધારો કરવાનો ફ્રીડમ એન્ડ ડિગ્નિટી ઓફ ધ ઇન્ડિવિડ્યુઅલ એટલે કે દરેકે દરેક વ્યક્તિ એને વ્યક્તિગત સ્વતંત્રતા વ્યક્તિગત ફ્રીડમ અને ડિગ્નિટી મહાનતા મળેલી છે તો વિચ ઓફ ધ ફોલોઈંગ ફીચર ઇઝ નોટ પાર્ટ ઓફ ધ બેઝિક સ્ટ્રક્ચર ઓફ ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન તો નીચેનામાંથી કયો એનો ભાગ નથી તો આનો જવાબ અહીંયા 1 2 3 4 આપેલો છે પરંતુ એ જવાબ નહીં આવે એનો જવાબ આવશે નન કેમ કારણ કે આ તો બધે બધા એના ભાગ છે કારણ કે બધે એના ભાગ છે બરાબર તો 1 2 3 4 બધા એના ભાગ છે થોડા સમય માટે આપણે અહીંયા નોટ જે છે એ કાઢી નાખવી એટલે તમને એટલું બધું કન્ફ્યુઝન ન થાય તમારે ખાલી એ યાદ રાખવાનું છે કે આ બધે બધા પ્રશ્ન આવી રીતે પૂછાઈ શકે ચારે ચાર એના ભાગ છે કેમ કારણ કે અત્યારે તો આપણે જોયું અને બીજો પણ આ એની જેવો તે ક્વેશ્ચન પૂછાયો હતો જે આપણે ગઈકાલે શીખેલા હતા એની ઉપરથી ક્વેશ્ચન પૂછાયેલો હતો વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ કરેક્ટ રિગાર્ડિંગ અમેન્ડમેન્ટ પ્રોસિજર ઓફ ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન ભારતીય બંધારણમાં જે સુધારો કરવાની વ્યવસ્થા જે છે અમેન્ડમેન્ટ પ્રોસિજર એની માટે કઈ કઈ વસ્તુ સાચી છે તો પહેલું એવું કહે છે કે એન અમેન્ડમેન્ટ ઓફ કોન્સ્ટિટ્યુશન કેન ઇનિશિયેટ ઇન પાર્લામેન્ટ સ્ટેટ લેજિસ્લેચર ઓનલી એટલે કે એવું કહે છે કે બંધારણની અંદર સુધારો કરવા માટેનું બિલ ખરડો જે છે માત્ર અને માત્ર સંસદ અથવા તો રાજ્યની વિધાનસભામાં જ રજૂ થઈ શકે પહેલું વિધાન એવું કહે છે તો હવે તમે કાલનો લેક્ચર જોયો હશે તો તમને ખ્યાલ આવી ગયો હશે કે આ પહેલું વિધાન બિલકુલ અને બિલકુલ ખોટું છે કેમ કારણ કે સંસદ આજે બંધારણમાં સુધારો કરવો હોય તો એ માત્ર અને માત્ર પાર્લામેન્ટ સંસદમાં થઈ શકે સ્ટેટ લેજિસ્લેચરમાં ક્યારેય થઈ શકે નહીં રાજ્યની વિધાનસભામાં ન થઈ શકે પહેલું વિધાન બિલકુલ ખોટું છે કારણ કે સંસદમાં જ થઈ શકે વિધાનસભામાં થઈ શકે નહીં તો પહેલું વિધાન ખોટું અને પહેલું વિધાન ખોટું કરો તો એ કંઈ જવાબબૂંદી પહોંચી નથી તો અહીં ત્રણ ઓપ્શન બચે છે આગળ વાત કરીએ તો અમેન્ડમેન્ટ બિલ કેન બી ઇન્ટ્રોડ્યુસ્ડ બાય મિનિસ્ટર ઓનલી કે આ બંધારણીય સુધારા માટેનું બિલ ખરડો જે છે માત્ર મિનિસ્ટર દ્વારા જ રજૂ કરી શકાય તો એ વિધાન પણ ખોટું છે ગઈકાલે જ મેં તમને ચલાવ્યું હતું કે બંધારણીય સુધારા માટેનું બિલ આ મિનિસ્ટરે રજૂ કરી શકે અને પ્રાઇવેટ મેમ્બર પણ રજૂ કરી શકે તો બીજું વિધાન પણ ખોટું છે બરાબર પહેલું અને બીજું બંને ખોટા છે આગળ વાત કરીએ કે સમ પ્રોવિઝન ઓફ ધ કોન્સ્ટિટ્યુશન રિક્વાયર ધ પ્રાયર પરમિશન ઓફ ધ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા ફોર અમેન્ડમેન્ટ કે અમુક એવા પ્રોવિઝન છે બંધારણની અંદર અમુક એવી વસ્તુઓ છે કે જેમાં સુધારો કરવા માટે અમેન્ડમેન્ટ કરવા માટે પ્રેસિડેન્ટ રાષ્ટ્રપતિની પ્રાયર પરમિશન પૂર્વ મંજૂરી લેવાની જરૂર પડે છે તો હા બરાબર ત્રીજું વિધાન સાચું છે અને આગળ ચોથું વાત કરીએ કે ધ પ્રેસિડેન્ટ મસ્ટ ગીવ હિઝ એસેન્ટ ટુ ધ કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ બિલ હી કેન નીધર વિધહોલ્ડ ઓર નોટ રિટર્ન ધ બિલ એટલે કે રાષ્ટ્રપતિ પાસે જ્યારે આ બંધારણીય સુધારા માટેનું બિલ ખરડો આવે છે તો ફરજિયાત એની ઉપર સહી કરવી જ પડે છે એટલે કે એસેન્ટ એની માટે સહમતી મંજૂરી આપવી જ પડે છે એટલે કે જે સીએએ હોય તો એની માટે હંમેશા એને હાજ પાડવી પડે છે કોણે રાષ્ટ્રપતિ હાજ પાડવી પડે છે એને રિટર્ન કરી શકતા નથી અથવા ના પણ પાડી શકતા નથી પરંતુ ખાસ એ બંધારણીય સુધારો હોય ત્યારે એટલે કે બંધારણીય સુધારાના કેસમાં રાષ્ટ્રપતિ એ બિલ એ ખરડો પાછો મોકલી શકતા નથી ફરજિયાત એને હાજ પાડવી પડે છે તો એ વિધાન પણ સાચું છે તો આનો સાચો જવાબ જોઈએ તો 3 અને 4 આવશે 3 અને 4 આનો અહીંયા 3 3 એન્ડ 4 આ જવાબ સાચો પડશે બરાબર આમાં 4 આપેલું પરંતુ આ ખોટું છે બરાબર મેં તમને કીધું કે એક્ઝામમાં કેવા ક્વેશ્ચન પૂછાય એ પણ મેં તમને સાથે સમજાવી દીધું હવે આપણે થોડી ટાઈમલાઈન સમજવાની કોશિશ કરીએ ટાઈમલાઈન શું કે ઇવોલ્યુશન ઓફ ધ બેઝિક સ્ટ્રક્ચર બેઝિક સ્ટ્રક્ચરનો જન્મ કઈ રીતે થયો એ તો જો પહેલાં કેશવાનંદ ભારતી કેસ 1973 કે જેને ફંડામેન્ટલ રાઇટ મૂળભૂત અધિકારનો કેસ પણ કહે છે પ્રશ્ન ડાયરેક્ટ પૂછે છે નીચેનામાંથી કયો કેસ મૂળભૂત અધિકાર સાથે સંકળાયેલો છે તો ઘણા બધા કેસ એની સાથે સંકળાયેલા હતા પરંતુ એમાં સૌથી મહાન કેસ હોય તો કેશવાનંદ ભારતીનો કેસ હતો એની અંદર શું શું કીધું એની અંદર એવું કીધું સુપ્રીમ કોર્ટે કે આટલી વસ્તુ જે છે એની અંદર સુપ્રીમ કોર્ટે શું કીધું આ 9 જેટલી વસ્તુ એને બેઝિક સ્ટ્રક્ચરનો ભાગ ગણાય કેશવાનંદ ભારતી કેસમાં બેઝિક સ્ટ્રક્ચર કોને કોને કીધું તો કે સુપ્રીમ
સુપ્રીમસી ઓફ કોન્સ્ટિટ્યુશન બંધારણની સર્વોચ્ચતા પછી એક્ઝિક્યુટિવ લેજિસ્લેચર અને જ્યુડિશિયરી ધારાસભા કારોબારી અને ન્યાયતંત્ર એની વચ્ચે પાવરનું સેપરેશન સત્તાનું વિભાજન પછી ડેમોક્રેટિક એટલે કે લોકશાહી રિપબ્લિક એટલે કે ગણતંત્ર આ જે પ્રકારની વસ્તુ જે છે એ પણ બેઝિક સ્ટ્રક્ચર રહેશે એ પણ કેશવાનંદ ભારતીમાં કીધું સેક્યુલર બિન સાંપ્રદાયિકતા એ પણ કેશવાનંદ ભારતીમાં કીધું પછી ફેડરલ ફેડરલ એટલે કે સંવાયતંત્ર એ પણ કેશવાનંદ ભારતી કેસમાં કીધું સોવરેનિટી યુનિટી સોવરેનિટી સાર્વભૌમત્વ અને યુનિટી એકતા એ પણ કેશવાનંદ ભારતી કેસમાં કીધું ફ્રીડમ એન્ડ ડિગ્નિટી ઓફ ઇન્ડિવિડ્યુઅલ પછી મેન્ડેટ ટુ બિલ્ડ અ વેલફેર સ્ટેટ કલ્યાણકારી રાજ્ય બનાવવાનું અને પાર્લામેન્ટરી સિસ્ટમ સંસદીય પ્રકારની વ્યવસ્થા આ બધે બધી વસ્તુ કેશવાનંદ ભારતી કેસમાં કીધી જો મેં તમને કીધું અત્યારે ઓલરેડી એક ક્વેશ્ચન પૂછાઈ ગયો છે શું કે નીચેનામાંથી કયું બેઝિક સ્ટ્રક્ચર છે અથવા બેઝિક સ્ટ્રક્ચર નથી ભવિષ્યમાં એવો ક્વેશ્ચન પણ પૂછાઈ શકે કે નીચેનામાંથી કયું બેઝિક સ્ટ્રક્ચર જે છે એ કેશવાનંદ ભારતી કેસમાં કીધેલું છે અથવા નીચેનામાંથી કયું બેઝિક સ્ટ્રક્ચર જે છે એ ઇન્દિરા નહેરુ ગાંધી કેસમાં કીધેલું છે અથવા તો નીચેનામાંથી કયું બેઝિક સ્ટ્રક્ચર જે છે એ મિનર્વા મિલ્સ કેસમાં કીધેલું છે તો આ પણ તમને ખ્યાલ હોવો જોઈએ તો ઇન્દિરા ગાંધી નહેરુ કેસની કે જેને ઇલેક્શન કેસ ઇન્દિરા ગાંધી નહેરુ કેસ જે 1975માં આવેલું હતું એને ચૂંટણીવાળો કેસ કહે છે કેમ કારણ કે તમને ખ્યાલ છે કે આમાં સરકારે એક સંસદે એક સુધારો કર્યો હતો કે હવે પ્રાઇમ મિનિસ્ટર વડાપ્રધાન અને સ્પીકરની જે ચૂંટણી જે છે એને કોર્ટમાં પડકારી શકાશે નહીં તો એની બાબતે આખો કેસ આવેલો હતો તો એમાં સુપ્રીમ કોર્ટે એમ કીધું કે સોવરેન ડેમોક્રેટિક અને રિપબ્લિક ભારત જે છે સોવરેન સાર્વભૌમત્વ છે ડેમોક્રેટિક લોકશાહી છે અને રિપબ્લિક છે પછી ઇક્વાલિટી ઓફ સ્ટેટસ એન્ડ ઓપોર્ચ્યુનિટી ઓફ એન ઇન્ડિવિડ્યુઅલ દરેકે દરેક વ્યક્તિ જે છે ભારતનો દરેક વ્યક્તિ એને ઇક્વાલિટી સમાનતા મળશે અને અસમાન તક મળશે દરેકે દરેક વ્યક્તિને સમાન તક મળશે કારણ કે મેં તમને કીધું કે આ ચૂંટણીવાળો કેસ હતો ચૂંટણીવાળા કેસની અંદર કંઈક મુદ્દો એવો હતો કે ઇન્દિરા ગાંધી ઉપર એવો આરોપ હતો કે એમને આજે 1975ની આજુબાજુમાં જે ચૂંટણી જીતેલા હતા એમાં એમને માલ પ્રેક્ટિસ ગેરરીતિ કરેલી હતી એમાં એમને ત્યારે એની પહેલાં ભૂતપૂર્વ એમને વડાપ્રધાન હતા પ્રાઇમ મિનિસ્ટર હતા તો એમાં એમને પ્રાઇમ મિનિસ્ટર તરીકેના હોદ્દાનો ઉપયોગ કરેલો હતો ગાડીનો ને એ બધાનો ઉપયોગ કરેલો હતો ઇલેક્શન ચૂંટણીમાં પ્રમોશન ને એ બધું કરવા માટે તો જો હકીકતમાં એ એવું કરશે તો એમની સામેવાળો સામે જે ઉમેદવાર ઉભે રહેલો હશે એને તો અન્યાય થશે કેમ એને અન્યાય થશે કારણ કે આ તો પીએમ છે તો એને તો સરકાર તરફથી ઘણી બધી સુવિધા ને બધું મળે તો બીજા વ્યક્તિને અન્યાય થશે એટલે જો આ કેસની અંદર શું કીધું કે ઇક્વાલિટી ઓફ સ્ટેટસ એન્ડ ઓપોર્ચ્યુનિટી દરેકે દરેક વ્યક્તિને એક સમાન તક મળશે એક સમાન ઓપોર્ચ્યુનિટી મળશે એવું નહીં કે તમે પીએમ છો તો ઇલેક્શનની અંદર તમને કંઈક વિશેષ સુવિધા મળે સ્પેશિયલ પ્રિવિલેજ મળે એવું થશે નહીં પછી આગળ ફરીથી સેક્યુલરિઝમ એન્ડ ફ્રીડમ ઓફ કોન્સાઇન્સ એન્ડ રિલિજન એમાં એવું પણ કીધું કે બિન સાંપ્રદાયિકતા અને પોતાના દિલની અંદર કોન્સાઇન્સની અંદર અંતરાત્માની અંદર જે ધર્મ પ્રત્યે લાગણી હોય જે ધર્મ માનવાની સ્વતંત્રતા હોય એ તમને મળી શકશે પછી ગવર્મેન્ટ ઓફ લોસ કાયદાની સરકાર એન્ડ નોટ ધ મેન અને અહીંયા આ મહત્વની વસ્તુ કહી દીધું પૂછાઈ છે કે રૂલ ઓફ લો એ આની અંદર કીધું હતું સુપ્રીમ કોર્ટે ઇન્દિરા ગાંધી કેસની અંદર એવું કીધું કે ગવર્મેન્ટ ઓફ લો એટલે કે સરકાર જે છે સરકાર એ કાયદા દ્વારા બનેલી હોવી જોઈએ માણસ દ્વારા નહીં માણસ એક માણસ સરકાર ચલાવતું હશે એવું ચાલશે નહીં સરકાર કાયદા દ્વારા ચાલતી હોવી જોઈએ એવું ક્યાં કીધું હતું આ કેસની અંદર કે આ પણ બેઝિક સ્ટ્રક્ચર છે જ્યુડિશિયલ રિવ્યૂની પણ યારે વાત કરેલી હતી અને ફ્રી એન્ડ ફેર ઇલેક્શન મેં તમને કીધું કે આખે આખો કેસ જ તો ઇલેક્શનની બાબતનો હતો તો પછી આ વસ્તુ તો કહી જ દેશે ફ્રી એન્ડ ફેર ઇલેક્શન જોકે આ ફ્રી એન્ડ ફેર ઇલેક્શન એ બધું તો આની પહેલાં પણ કીધેલું હતું આગળ પછી મિનર્વા મિલ્સ કેસ 1980ની અંદર કઈ કઈ વસ્તુ એડ કરી તો કે પાર્લામેન્ટે સંસદને બંધારણમાં સુધારો કરવા માટેનો પાવર લિમિટેડ છે મર્યાદિત છે અનલિમિટેડ છે જ્યુડિશિયલ રિવ્યુ મિનર્વા મિલ્સ કેસની અંદર કીધું પછી હાર્મોની એન્ડ બેલેન્સ બિટવીન ફંડામેન્ટલ રાઇટ અને ડિરેક્ટિવ પ્રિન્સિપલ આ બંનેની વચ્ચે સમાનતા જળવવાની છે એફઆર અને ડીપીએસપીમાં એ 1980માં મિનર્વા મિલ્સ કેસમાં કીધું 1980માં ફરીથી સેન્ટ્રલ કોલ ફિલ્ડ લિમિટેડનો કેસ આવેલો હતો સેન્ટ્રલ એટલે કે કેન્દ્રીય કોલ એટલે કે કોલસાની જે ખાણ હતી કોલસાની ખાણ એનો કેસ આવેલો હતો એમાં કીધેલું કે ઇફેક્ટિવ એક્સેસ ટુ જસ્ટિસ એટલે કે દરેક વ્યક્તિને એક સમાન જસ્ટિસ ન્યાય મળવો જોઈએ એની માટે સમાન અધિકાર મળ્યો છે પછી 1981માં ભીમસિંહજીનો કેસ આવેલો હતો એમાં એમ કીધું કે વેલફેર સ્ટેટ કલ્યાણકારી રાજ્ય બનાવવું એ પણ એક રીતે શું છે એ પણ એક રીતે બેઝિક સ્ટ્રક્ચર છે એસપી સંપતકુમારના કેસની અંદર એવું કીધું રૂલ ઓફ લો અને જ્યુડિશિયલ રિવ્યૂની વાત કરેલી પી આ સંભુરમર્તી કેસ હતો એમાં ફરીથી રૂલ ઓફ લો અને જ્યુડિશિયલ રિવ્યૂની વાત કરી પછી દિલ્હી જ્યુડિશિયલ સર્વિસ એસોસિએશન કેસ 1999ની અંદર એવું કીધું કે પાવર ઓફ સુપ્રીમ કોર્ટને 32, 136, 141 અને 142 અંતર્ગત જે પાવર મળેલો છે એ બેઝિક સ્ટ્રક્ચર છે એને રદ કરી શકાય નહીં ઇન્દિરા સાહની કેસની અંદર શું કીધું ઇન્દિરા સાહની કેસને મંડલ કેસ પણ કહે છે રિઝર્વેશન બાબતનો કેસ હતો થા હિન્દુમાં ઘણા વિધિવાર આની વાત કરેલી છે તો એમાં એમ કીધું કે રૂલ ઓફ લો જે છે એ બેઝિક સ્ટ્રક્ચર છે કુમાર પદ્મપ્રસાદ કેસની અંદર ઇન્ડિપેન્ડન્સ ઓફ જ્યુડિશિયરી ન્યાયતંત્ર હંમેશા સ્વતંત્ર રહેવી જોઈએ જ્યુડિશિયરી સ્વતંત્ર રહેવાની વાત આવે એટલે તરત તમને 99માં સુધારો યાદ આવવો જોઈએ બરાબર આગળ વાત કરીએ કિહો તો હોલોહાન કેસ 1993 કે જેને એન્ટી ડિફેક્શન કેસ પણ કહેવામાં આવે છે 10મી અનુસૂચિ સાથે જોડાયેલો કેસ છે 10મી અનુસૂચિ પક્ષ પલટા વિરોધી છે કે એટલે કે એક વ્યક્તિ એમપી અથવા એમએલએ તરીકે ચૂંટાઈ જાય અને પછી પક્ષ પલટો કરી અને બીજા પક્ષમાં જતો રહે તો એનું સભ્યપદ રદ થાય એ 10મી અનુસૂચિ છે એની સાથે સંબંધિત કેસ કિહો તો હોલોહાન કેસ છે એમાં એમ કીધું કે ફ્રી એન્ડ ફેર ઇલેક્શન મફત અને નિષ્પક્ષ ચૂંટણી થવી જોઈએ સોવરેન ડેમોક્રેટિક અને રિપબ્લિકન સ્ટ્રક્ચર હોવું જોઈએ પછી રઘુનાથ રાવનો કેસ હતો
1993 માં એમાં ઇક્વાલિટી સમાનતાનો સિદ્ધાંત આપ્યો અને યુનિટી અને ઇન્ટિગ્રિટી એકતા અને અખંડિતતાની વાત કરી પછી એસર બોમાઈના કેસની અંદર મહત્વની વસ્તુ કહી દીધી ફેડરલિઝમ ફેડરલિઝમ એટલે કે સમવાય તંત્ર સેક્યુલરિઝમ સેક્યુલરિઝમ એટલે કે આ બિન સાંપ્રદાયિકતા અને ડેમોક્રેસી એટલે કે લોકશાહી આની વાત કરેલી પછી યુનિટી એન્ડ ઇન્ટિગ્રિટી ઓફ ધ નેશન સોશિયલ જસ્ટિસ જ્યુડિશિયલ રિવ્યુ આ બધાની વાત કરી બીજું અહીંયા એક મહત્વની વાત સમજી લો એસર બોમાઈ કેસ છે અતિ મહત્વનો છે કેમ કારણ કે એસર બોમાઈ કેસની અંદર તે સુપ્રીમ કોર્ટ દ્વારા ગાઈડલાઇન આપવામાં આવેલી હતી ધારા ધોરણો નીતિ નિર્દેશ આપવામાં આવેલ હતા કોની ગાઈડલાઇન તો કે ગવર્નર બાબતે નીતિ નિયમો આપવામાં આવેલા હતા મોસ્ટ ટાઈમ પી પ્રશ્ન પૂછાઈ જાય કે ગવર્નર બાબતના નીતિ નિયમો સુપ્રીમ કોર્ટે ક્યારે આપેલા હતા એસઆર બોમાઈ કેસની અંદર 1994 ની અંદર બરાબર અને એટલે જ તો તમે જોઈ શકો છો કે પહેલી જ વસ્તુ કઈ લખેલી છે ફેડરાલિઝમ એટલે કે સમવાય તંત્ર તો સમવાય તંત્રની વાત ક્યારે કરશે સમવાય તંત્રની વાત ક્યારે કરશે કેન્દ્ર અને રાજ્યના સંબંધોની વાત હશે ત્યારે તો કરશે અને કેન્દ્ર અને રાજ્યની વચ્ચે મહત્વની કડીરૂપ ભૂમિકા કોણ ભજવે છે અથવા તો કેન્દ્ર અને રાજ્યની વચ્ચે ચાવીરૂપ મહત્વનો મધ્યસ્થી તરીકેનું કાર્ય કોણ કરે છે મધ્યસ્થી તરીકેનું કાર્ય ગવર્નર રાજ્યપાલ કરે છે જે 153 નંબરના અનુચ્છેદમાં આપેલું છે આર્ટિકલ 153 બરાબર તો આ બધું તમને ખ્યાલ હોવું જોઈએ પછી 1997માં ચંદ્રકુમારનો કેસ આવેલો હતો જેમાં કીધું હતું કે પાવર્સ ઓફ હાઈકોર્ટ હાઈકોર્ટનો જે પાવર છે 226 અને 227 અંતર્ગત એ પણ બેઝિક સ્ટ્રક્ચર છે ઇન્દિરા સાહની કેસ કે જે અનામતનો કેસ હતો અથવા આ જે ઓલો મંડળ કમિશનનો કેસ હતો એમાં પ્રિન્સિપલ ઓફ ઇક્વાલિટી સમાનતાનો અધિકાર આપ્યો પછી ઓલ ઇન્ડિયા જજીસ એસોસિએશન કેસ 2002માં આવેલો હતો એમાં ફરીથી કીધું કે જ્યુડિશિયલ સિસ્ટમ એની ઇન્ડિપેન્ડન્સ સ્વતંત્રતા હોવી જોઈએ કુલદીપ નાયર કેસની અંદર સ્વતંત્રતા ડેમોક્રેસી લોકશાહીની વાત કરી અને મફત અને નિષ્પક્ષ ચૂંટણીની વાત કરી એમ નાગરાજ કેસની અંદર સમાનતાની વાત કરી પછી આઈઆર કોહેલો કેસની અંદર આઈઆર કોહેલો કેસ છે એ પણ મોટે ભાગે 9મી અનુસૂચિ સાથે જોડાયેલો કેસ હતો બરાબર 9મી અનુસૂચિ સાથે જોડાયેલો કેસ હતો 9મી અનુસૂચિ શું ગઈકાલે જ વાત કરેલી હતી નો ખ્યાલ હોય તો વિડીયો જોઈ લો રૂલ ઓફ લોની વાત કરી સેપરેશન ઓફ પાવર પ્રિન્સિપલ ઓફ એસેન્સ અંડરલાઈંગ ફંડામેન્ટલ રાઈટ જ્યુડિશિયલ રિવ્યૂ અને પ્રિન્સિપલ ઓફ ઇક્વાલિટી સમાનતાની બધી વાત કરી પછી રામ જેઠમલાણી કેસ રામ જેઠમલાણી કેસ 2011 ની અંદર આવેલો હતો રામ જેઠમલાણી જે છે એ ભારતના એક એવા નામાંકિત એમિનન્ટ વકીલ કહી શકે ભારતના જે ટોપ લેવલના વકીલ આવતા હશે એ બધાની અંદર રામ જેઠમલાણીનું નામ આવતું હશે બરાબર જો અહીં તમને એ પણ ખબર હોય છે આજે હર્ષદ મહેતાનો કેસ ને એ બધો હતો તો હર્ષદ મહેતાના વકીલ જે છે આ રામ જેઠમલાણી જ હતા બરાબર ભારતના નામાંકિત વકીલો આવતા હશે તમે ઘણા બધા મૂવીને એ બધું જોતા હશો તો એમાં પણ રામ જેઠમલાણીનું એનું નામ આવતું હશે કારણ કે ભારતના ટોપ લેવલના લોયર વકીલ હતા તો રામ જેઠમલાણી કેસની અંદર એવું કીધું કે સુપ્રીમ કોર્ટને 32 અંતર્ગત જે અધિકાર મળેલો છે પાવર સત્તા મળેલી છે એ પણ બેઝિક સ્ટ્રક્ચર છે પછી નમિત શર્માનો કેસ હતો એમાં કીધું કે ફ્રીડમ એન્ડ ડિગ્નિટી ઓફ ઇન્ડિવિડ્યુઅલ અને મદ્રાસ બાર એસોસિએશન 2014નો કેસ હતો એમાં જ્યુડિશિયલ રિવ્યૂ અને પાવર ઓફ ધ હાઈકોર્ટ 226 અને 227માં જે હાઈકોર્ટને પાવર મળેલો છે એ પણ જ્યુડિશિયલ રિવ્યૂ છે તો બધી વસ્તુ આપણે ડિટેલમાં જોઈ લીધી છે મોસ્ટ ટાઈમ બી તમને આ ખ્યાલ હોવો જોઈએ